સાહેબ હોય ને તો થોડુંક સજેશન આપે ને કે આઈડિયા આપે ને તો જલ્દી જલ્દી બની જાય. સાહેબ ને થોડી કઈ ખબર પડે, ભેજા મારી કરવા મારું મગજ ખાલી થઈ જાય ને એટલે હું વિચારું શું કરું મને ખબર ન હોય. એમ લાગે કે હમણાં જીકવા મળશે. મારી વાત સાંભળો, 3 વાગે એ નીંદર માં ભક્તિ થી મગ પલાટા ભૂલી હતી તો 3 વાગે ઉઠીને મગ પલાટા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો વ્લોગની શરૂઆત કરીએ. તો ઘરના બધા વાસીકામ થઈ ગયા છે, બસ એક કપડાં છે જે મશીનમાં પડ્યા છે અને તારવી નીચવી અને હુકવાના છે. ને એક છે જે મોટામાં મોટું કામ છે, પેટ પૂજા. એટલે સવારમાં નાસ્તો પાણી કર્યા વગર તો ઘરના કામની કંઈ શરૂઆત થાય નહીં. પણ તો ઘરના વાસીકામ થઈ ગયા છે તો હવે થોડીક પેટ પૂજા કરી લઈએ. માતાજીના દેવપતિ પૂજા થઈ ગયા છે આજે, તો ધારાએ દેવપતિ પૂજા કર્યા હતા તમે જોયું એમ. તો હાલો તમે બધા આવી જાઓ, મસ્ત મસ્ત મસાલાવાળી ચા પીવા. તો અહીંયા જો ચા બને છે મસ્ત મસાલાવાળી. અને નાસ્તામાં છે આજે રાતની રોટલી ઠંડી, એટલે કંઈ બનાવ્યું નથી. અને સાહેબ કેમ ગયા? આર્યા સાહેબ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય માતા. અંજવારા કરું, અંજવારા કરું ને તો સાહેબ નું મોઢું દેખાય, અંધારા મોઢું નું દેખાય, એટલે જય શ્રી રામ. એની ઉપરથી યાદ આવ્યું, તમે ફોટો ચોટાડ્યો કે નહીં? જોયા પછી મને કે જાય કેદી ચોટાડ્યો, કાલ તો નતો. અને આ ટેટી હું ખાવા લઈ આવી, રમવા જ લઈ આવી. અઠવાડિયા પહેલા ચોટાડી દીધો, જોયા? હાવ ખોટું. હાલો તો તમારા ભેગા, હાલો તો કે જોયું નહીં હોય તેદી જ કીધું તું, તેદી જ ચોટાડી દીધો તમે. મે ઈ પછી હું રોજ દીવાબત્તી કરો થાય ને તો દર્શન કરવા જાઉં, કચરા પોતા કરવા જાઉં. પેલા તો હું લાઈટ ચાલુ કરું, એક જ મિનિટ. હવારે નતો દીવાબત્તી કર્યા ને તૈયા, તમે હમણાં જ લગાડ્યો, સાચું બોલો? નહીં, તો કચરા પોતા કરતી હતી ને તૈયા, તમે ધારણ મૂકી આવીને આવીને લગાડ્યો હોય કે પછી લગાડ્યો હોય, પણ નતો. જો ફાઇનલ યાદ છે ને, મુહૂર્ત આવી ગયું કે પ્રભુ શ્રી રામનો ફોટો અહીંયા લગાડી દીધો છે. મઢાવવાનો તો ટાઈમ નહોતો અત્યારે, તો ટેપપટ્ટીથી અહીં ચોટાડી દીધો છે. હવે જોઈએ. અને આમાં છે માં મોગલમાંનો ભેળિયો, જેમ પૂજામાં રાખ્યો એટલે અહીંયા દીવાબત્તી થાય. કેમ કે મંદિરમાં તો અમારી જગ્યા છે નહીં, સમજો કેટલી ભીડ છે, પણ કંઈ નહીં. મારા ઘરનું મંદિર એટલું મસ્ત છે ને કે મને ખુદને ગમે છે ને તમને ગમે છે. તો તમારો ખૂબ ખૂબ આભાર. અને કાનાનું સિંહાસન બનાવવાનું છે, 6-7 મહિના ત્યાં કબાટ ઉપર પડ્યું પડે, મુહૂર્ત નતા આવતા. આ રીતના બધું તૈયાર જ છે, આમાં એક કપડું ચડાવવું અને ડેકોરેશન કરવાનું છે. પણ હવે જોઈએ, આજ મુહૂર્ત આવે ને તો આજ બનાવી જ નાખું. એમાં એવું છે, સાહેબ હોય ને તો થોડુંક સજેશન આપે ને કે આઈડિયા આપે ને તો જલ્દી જલ્દી બની જાય. સાહેબ ને એટલે રાખ્યું. અને ધારા ને થોડોક મોટો પ્રશ્ન હોય, કેમ કે ગ્લુ ગન થી આ બધું કામ કરવાનું હોય, ધારા આડી જાય તો ભગી જાય. સાહેબ જો અહીંયા તૈયાર જ છે, જો રવિવારે અહીંયા પડ્યું છે. તો હવે જોઈએ રવિવાર થાય કે નહીં. ઘણું બધું આવડે છે, કામે કરવાનું મન છે, પણ છે ને તકલીફ શું થાય કે મારે ધારા નાની છે અને થોડોક ટાઈમનો અભાવ થાય, કેમ કે બીજા ઘણા બધા કામ હોય. અને જો આ ફટાકડાના બોક્સ, જો આ લાડવા લઈ આવ્યા હતા, રામ ભગવાન કઈ નઈ, આલો પેક કરીને અહીંયા જબલું ભર્યું. આજે એને છે ને હાચવીને ઉપર મેળા ઉપર મૂકી દઈએ. ને આજે બેરલમાંથી ઘઉં કાઢવાના છે, દહીણા દરવા છે, જેટલા ઘઉં હોય ને એટલા ખાલી કરી નાખજો. અને હવે પછી તો અમારે ઘઉં લેવાનું થતા નથી, હવે અમારે છે ને બાજરાની 2-3 ગુણી લઈ લેવી, કેમ કે ધારાને પપ્પા તો ભાત જ ખાય છે, રોટલી તો એટલી ખાતા નથી. શાકભાત દાળ ભાત મારે એક ખાટું થઈને કટો લઈ લેજો, ચાલશે? 2 રોટલી બપોર ખાવી, 2 રોટલી હેંજે ખાવી, એમાં હું તારે 2 રોટલી તો ખાવું. અમારા ઘરમાં ધારાને અને પપ્પાને ભાત વધારે જોઈએ. તો કંઈ નહીં, હાલો અટારમાં ઘણું બધું વકર કરી લીધું છે. તો હવે થોડીક પેટ પૂજા કરી લઈએ એટલે થોડીક એનર્જી આવી જાય, ફરી પાછી આવીશ તમને તમારી હેરે વાતો કરવા. તો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો મળીએ એક નાનકડા બ્રેક પછી.
હાલો ફ્રેન્ડ, આવી જાઓ બધા નાસ્તો કરવાનો. સાહેબ ને તો લાગી છે જોરદાર વારી ભૂખ, એટલે કોઈને બોલાવશે નહીં કે આમંત્રણ દેહે નહીં કે પેલા હું નાસ્તો કરી લઉં પછી બીજી વાત. તો નાસ્તામાં શું છે? નાસ્તામાં જો ઠંડી રોટલી છે, ચા છે, આલુ સેવ છે, ને મારા ફેવરેટ ગાંઠિયા, ફાફડી ગાંઠિયા, ને રાયતા મરચા, અને ટેટી સુધારી છે. તો ટેટી મીઠી છે, એક મોરી ખાય પછી ખબર પડે. તો કંઈક ઓ આજ સવારનો નાસ્તો છે, અને ઠંડી રોટલી ખાવાની કંઈક મજા જ અલગ હોય. મને સાહેબને તો બહુ જ ઠંડી રોટલી ભાવે, કેમ કે આને ગરમ કરીને ખાય ને તો થોડીક ચવળ જેવી થઈ જાય, એના કરતાં ઠંડી રોટલીનો સ્વાદ વધારે આવે. નહીં સાહેબ, મજા આવે. તો કંઈ નહીં, હાલો તો હું સાહેબ બે નાસ્તો કરી લઈએ, અને કોને કોને ભાવે છે આ ઠંડી ઠંડી રોટલી એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો મળીએ થોડીક વાર રહીને. ફ્રેન્ડ, ટાઈમ થવાયો છે 10 વાગ્યાનો, મારે દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે. અંજુ અહીંયા લોહી પીવે છે, અંજુ જવા દેતી નથી કે આજે દુકાને જવું નથી. કાં નથી જવું દુકાને? ત્યાં આગળ કીધું કે દુકાન નથી જવું. નથી જવું, નથી જવું આજ. બસ મારો ટાઈમ થઈ ગયો, મારા દુકાને ઘોરાક નો ફોન આવી ગયો. મસ્તી નથી બેરલ માં ઘઉં કાઢવા. તો હું નવરી થાવ તો એ કહું, મારા કપડા સુકવવાના હતા, તઈ મે કીધું હતું. હું કામ હતો ખાલી, મને કહી દીધું તો હું કરી દેજ ને. તો તમે બેઠો બેઠો સોફા જોઈ રહ્યા છો, એ હારું પાછા નવા કરાવી લેવું. તો તમે મેં કે મને જો કામ ચિંતા રાખે ફ્રેન્ડ, જો વિડીયો બંધ થાય ને એટલે મને કામ ચિંતી, એટલે હા ઈ જ. અને જેટલા હોય ને એટલા આજ વખતે કાઢી લેવા, એવું લાગશે દબરા ભરલે. હું હાલો અત્યારે મેં દોડી દોડીને ભાગી ભાગીને ઘરના કામ કરીએ ને શ્વાસ ચડી ગયો. કઈ નહીં, હાલો. સાહેબ ને કાયમ ખોપી દીધું છે બેરલમાંથી ઘઉં કાઢવાનું, અને બેરલમાં ઘઉં નથી. જો અત્યારે એક ખોબો એક ઘઉં નીકળે, હવે જોઈએ કે દૈણા દરે એટલા ઘઉં હશે કે નહીં. હું કહ્યું સાહેબ, અને મારા ઘરમાં તો પાગરણનો ક્યાંય અંત નથી. જ્યાં જવું ને ઓસિકા તકિયા ગાઢલા ગોદળા તમે જવું, એટલા તો શેટીમાં પડ્યા. અમે ફેમિલીમાં છે આખા 18 જણા, ને પાગરણ અમે 10 જણાનું ભેગું કરીને રાખ્યું. કા સાહેબ, જો આપણે કામ ચિંધીએ તો આ કહીને આંધરું ઓકે ને 10 ને રોકે, એવું છે. જે કામ તમને આપ્યું હોય ને તમારે જ કરવાનું. ક્યારના બેઠા હતા તમને એમ ન થાય? મેં સવારે જ કીધું હતું કે ઘઉં કાઢી નાખો બેરલમાંથી. હા સાહેબ, જેરી કે તમને એટલું કે એમ ન થાય કે હું ઘરના થોડાક બાકીના કામ કરું તો હું નવરો બેઠો ફોનમાં ગેમ રમું છું, તો મને કામ દીધું તું ફટાફટ બેરલમાંથી ઘઉં કાઢ દો. તો અત્યારે દૈણાનું ચાલુ થઈ ગયો, હવે મારે બપોર દૈણા કરવાના. મને તો એમ લાગે કે હમણાં જીકવા મળશે, મને બીક લાગવા મળી. એમ લાગે કે હું તમને મારું જવું જીકવા છે. હાલો હું થોડીક છે ને સાહેબ ને મદદ કરી દઉં, એટલે બેરલ માંથી ઘઉં જેટલા છે એટલા નીકળી જાય. કેમ કે મસ્તીમાં એ તો મસ્તીમાં એ તો બધા ઘરમાં હસી મજાક થતું હોય ને એવી, તો તું આમ ટાપલી ટાપલી તો હાલતું જ હોય. હાલો મળીએ થોડીક વાર રહીને. હાલો જો ફ્રેન્ડ, ઘઉં તો કાઢી દીધા છે, હવે અંજુ જો ઘઉં કાઢી દીધા છે કીધું એટલે, ને ઘઉં કાઢવામાં જો હામેના મહિલા એ હારા મારી વાત કહેવાય. એ તો મને નથી ખબર, ત્યાં જ મૂકાય છે. તમે મૂકાતા દિવાળી પેલા બંધ થઈ આવી હતી, એટલે મને મેં એક હામેણો કહ્યો હતો, ત્રણ હામેણા ને ત્રણ હામેણી બરાબર, એમાં મારે જે એક હામેણી પૂરી નથી થઈ, ઘેરે તમે બે હામેણી પૂરી કરી નાખી દુકાને. અવળી દુકાન છે, તમે વારો કેમ કે આખી બજાર વારો હામેણી હતી. મને ખબર નથી કેમ પૂરી થઈ જાય, કઈ કઈ નીચે આપી દે. ખજૂરી ની હામેણી છે, આ બાજુ છે, આ બાજુ, આ બાજુ દેખાતી. એ તો લક્ષ્મી પૂજા ધૂમકેરસ માં લીધી હતી ને, ખજૂરી ની હામેણી છે. મેં તમને પીછી ની હામેણી આપી હતી, અત્યારે 50 થી 60 રૂપિયા હામેણી ની લઈ, ખબર છે. મારે 6-6 મહિના 7-8 મહિના હામેણી હાલે,
ને તમારે તો મારી એક પૂરી થઈ તો બે હામેણી પૂરી કરી નાખો, કેમ વાપરો એ નથી ખબર પડતી. તમને તો લોખંડ નો હામેણો લઈ દેવો છે ને હામેણે તો મૂકી દીધા છે, હામેણી લઈ ગયા ને એટલે આના આડા પછી મને એમ કે ખીચાઈ ડાયડું નાખ્યા, જોયું તું ના આ બેરલ માં ઘઉં કાઢવામાં બાહુબલી થયા હતા. આ બે મણ ઘઉં કાઢ્યા, બે મણ તો નહીં હોય, રોડ મણ છે પણ છે ને તમારી ભેજામારી કરવા મારું મગજ ખાલી થઈ જાય ને એટલે હું વિચારું શું કરું મને ખબર ન હોય. મને તમારી છે ને બીમારી લાગુ પડી ગઈ છે ભૂલવાની, આ તૈયે લઈ આવી હતી. મારે છે ને મંદિર પર આમ રાખવું હતું આખું, જન્માષ્ટમી ઉપર આપણે મેં ડેકોરેશન કરશું રાખશું, જન્માષ્ટમી વેગી પાછી હમણાં આવી જાય. હાલો કે કાનું કઈક ઉદ્ધાર કરશું, તારી પાસે તો ટાઈમ એ ટાઈમ છે અને મારે જવું છે દુકાને બરોબર. હા નવરી એટલે તો બોલ બોલ કરે, એટલે બોલ બોલ કરતા હોય નવરા હોય. હે ઉભર્યો તો તમે કપડા જો આખા ચૂના ચૂના વાળા કર્યા, ઘઉં કાઢતા હતા કે દિવાલ ને ટેકો લઈને ઉભા હતા, બધું મારા હિસાબે જ થઈ. તમે ધારા જેવડા છો, તમને ખબર નથી પડતી કે દિવાલ થી છેટું ઉભા. આપણા ઘર ની દિવાલ ની આપને ખબર ન હોય. હું તો એમ કઉ કે કુવામાં પડી જાવ તો પડી જાવ, મને તો આવડે પડી જાવ. હાલો ને જલ્દી શટ ખખેરો પેલા. સારું હાલો જો અટાણમાં અમારી છે ને રામાયણ ચાલુ થઈ જાય અને ઝીણી મોટી તો તકરાર ને ભેજામારી આલતી જોઈએ. અમારી રામાયણ નો કહેવાય મહાભારત કહેવાય, જેથી હાઈચાનું ખીચમાઈશું ને જેથી ભેજામારી થઈ ને તેથી તમે ઉભા રોડે જવાના છો. જોજો આ તો નથી ખેતી એટલે હું છે ને સાહેબ યારે ભેજામારી કરું એટલે મને છે ને થોડુંક આમ હસવું આવી જાય. ઘણા કમેન્ટ માં જ કહે કે તમે જયારે ખીજાતા હોય તો તમે દાંત કાઢી નાખો ને એમાં બધું પૂરું થઈ જાય. સાચી વાત છે, સાહેબ ના નખરા જેવા હોય તમે છે ને કેમેરા ની સામે, એટલું એમનું નખરા ને એને બોલવાનું ન થતું. કેમેરો બંધ થાય ને પછી એનું જે ચાલુ હોય ને બોલવાનું ટોન્ટ એ સાંભળવા જેવા હોય. ક્યારેક એ તમારી શેર કરી તમે જો મિંજરા મિંજરા દાંત કાઢે જવું દેખાય, મગિયા દાંત મગિયા કહેવાય. શું કહેવાય મગિયા? હા આજ તો એને શું કર્યું છે હાલો હું બતાવું. શું કર્યું? સવાર માં ચાર વાગ્યા માં ઉઠ્યા ને ચાર વાગ્યા માં મગ પલાય. મારી વાત સાંભળો, ત્રણ વાગે એ નીંદર માં બગતી હતી, મગ પલાતા ભૂલી હતી, મગ પલાતા ભૂલી હતી, ત્રણ વાગે ઉઠી મગ પલાવી. તમારે ખાવા એટલે મેં જોયું હમણાં થોડીક વાર પેલા તો મને ખબર પડી, મેં કીધું આ તપેલી માં મેં કઈ પલાયું નતું ને તો મગ ખાધોકડા ગજબ ના ખાધોકડા સાહેબ ને મગ ખાવાતા હું મગ પલાતા ભૂલી ગઈ તો હું ઉઠીને મગ પલાડી. હવે જાવ ને હવે હાલો હવે દુકાને જવાનું પરિયાણ કરો. મગ તો સાચું બોલી ગયો, મગ તો હું ખોટું બોલતી જ નથી જિંદગી માં ને બોલી છે નહીં. તમે બોલાય નહીં, હું નીંદર માં બોલતી જ ન હોય તો તમારો વિડીયો ઉતારીને પ્રૂફ કરી લેવાય. પાણી આ રાતો જો થાય જયારે તેમ કે એના હાથમાં કેમ બંદૂક હોય આપને ભડાકે દઈ દેવાના હોય. હા એવા પાણી આરા થાય, જોયું ને તમે અટાણમાં. આ આવી આવી ઠંડીમાં છે ને મને પસીનો વરી ગયો એટલે આ મામા બોલી બોલીને આપણે ટોર્ચર કરી દઈ. હજી મારા દઈના દરવા 10 વાગી ગયા છે, ઘરના હજી વાસી કામ કરીને ફ્રી થઈ આવું છે. તો હાલો હાલો ફ્રેન્ડ, તો બપોરની રસોઈ બની ગઈ છે અને મેં અત્યારે અહીંયા ખીચી બનાવી છે. મારે બનાવવા છે ખીચીના પાપડ, કેટલા દિવસ ત્યાં ખલાસ થઈ ગયા હતા. અને ધારા આવી ગઈ છે નિશાળેથી અને કાર્ટૂન જોવે છે. ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી.
અને ટાઈમ થયો છે 12:30 તો હાલો ભાઈ ફટાફટ ખીચી લઈ અને હું નીકળી જાઉં બહાર. આજે બહાર તડકે બેહીને પાપડ વણવા છે અને ઘવાઈ સુકવવા રાખી દઉં એટલે ઘવાઈ તપી જાય અને મારે પાપડ એ બની જાય. તો હાલો જઈએ બહાર અને પાપડ વણી લઉં. જો ખીચી નામ પડ્યું એટલે ધારા ત્યાંથી ડાન્સ કરતી કરતી આવી. શું કરું તાર ખીચી ખાવી? હા જો મારી બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે. લાવ તો નામ દઈ દો વાટકીમાં ગરમ ગરમ ખીચી. આ ખીચી ખાવાની બહુ મજા આવો. કેટલી આપું? બસ એટલી તડકે ઘઉં ઉકવી દીધા છે અને ગીતાબેન ને તો બહુ લગ્ન ના લાડવા ખાધા. ભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હજી કેટલાક લગ્ન છે? લગ્ન ના લાડવા ખાવ ખાવ. જો અહીંયા કપડા હુકાય છે અને ગીતાબેન આજ તો ધોળ કાઢી લાગે મારી જેમ. લગ્ન મૂંઘા પડી જાય કે નહીં? સારું હાલો. તો જો ઘમાઈ તપી જાય ને મારા અહીંયા પાપડ એ થઈ જાય તો હવે પાપડ વણી લઈએ. ત્યાં લગી સાહેબ આવી જાય પછી મળીએ. અને દોડા દોડીને માથે આવીને અહીંયા આવવાનું શ્વાસ ચડી ગયો. હવારની આમ નમ છો દહીંના દરવાજ મેં કીધું ઘઉં તપી જાય ને પછી જ ધરું. પછી જ ને વહેલા ઉઠો મોડા ઉઠો ટાઈમ ક્યાં છે? તો એ શું છે? તમારી જ વાટ જોતી હતી. જો પાપડ નું રખોલું કોણ રાખે? હું ગીતાબેન ત્યાં બેઠા હતા. કા ગીતાબેન, તડકો એવો મોઢા ઉપર આવે ને હવે તડકો નથી ગમતો. આજ મેં આખી શેરી માં આટો લઈ લીધો. જો આપકા હોગા ઉમેર કઈ નઈ, તમારે રાહ જોતી હતી. હિંમત કરીને કરી નાખી હતી. ગમે હું તપી ગયા અને પાપડે થઈ ગયા. જો હવે બપોર દઈને દરી એટલે બપોર હું હુવા નહીં દઉં. ફોન વાગે. હલો તો હવે હા તો અંદર લઈ લઉં કે જરીક વાર બેહું. કેટલા ભાઈ સાહેબ એ ખાટલો ઉપાડ્યો છે હવે લઈ લઈએ અને અંદર પછી ઘઉં લઈ લઈએ. કા ડેલી 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 કેદી ના ખલાસ થઈ ગયા હો. પાપડ વગર નો મજા આવે નહી ખાવાની. તો કઈ નઈ હાલો મળ્યા થોડીક વાર રહીને. ટાઈમ થયો છે 2:45. અંજુ થાકી ગઈ છે પાપડ કરી કરીને. આપડે કઈ કરવાનું થતું હવા ના કરજો જે કઈ કરવાનું લાઈટ નું નથી હોય તો વેચાતો લઈ દઈશ. એમ તો 3 દિવસ હુકામ ઉપાધિ કરેલો હાઈ વળી તારી પાસે તને કોઈ વાતે ન પહોંચાય. આગળ પાછળ લોટ હોય તો વાંધો નહીં. બાજરા રોટલા ખાવા છે બાજરો દર છે દી. અમે હે ને અપવાસ કર લો બાપ દીકરી બે એવી નોબત તો કોઈ દી નહીં આવે. તો હુકામે કો ઉપાધી લે કે તમારે અપવાસ કરવો પડે. પણ નહીં મને ટાઈમ ટુ ટાઈમ કામ થઈ જાય તો વધારે સારું છે એમ. અને ધારા જો મેં મસ્તી માં મજબૂત ને હાલો બધા આવી જાવ. બપોરા કરવાનું મેં દાળ નથી બનાવી કેમ કે છૂટા મગ બનાવ્યા છે. અને આ બધા કે ના કે ફરી પાછું સેવ ટમેટા શાક. આજ સેવ ટમેટા શાક છે લોટ વાળું ટમેટા શાક નથી. તો હાલો આવી જાઓ બધા બપોર આ કરવા. સાહેબ ખીજાય એટલે તો બેરોટી વધારે હાલશે આજ. કેમ કે હાઈકોર્ટમાંથી હુકમ થયો ફાઈટો છે કે દઈના નથી દરવાના. પણ આપણે કોઈનું સાંભળવાનું નથી. આપણે જે કામ કરવાનું છે તો કરવાનું છે. બોર્ડ લેતો જાય કે દુકાને તો ચિંતા કરી. માં આમાં છે મસ્ત છૂટા મગ. આજે રાતના ઓલા સપના ઓલા નીંદરમાં જગતી હતી. છૂટા મગ, સેવ ટમેટા નું શાક, ભાત, આમાં છે રોટલી, ઠંડી ઠંડી છાશ અને પાપડ. ને આજે મેં સંભાળ્યો કઈ નથી બનાવ્યું છે. એવું કહું ને કેમ કે હું બીજા કામ માં વ્યસ્ત હતી. તમારે હવા અત્યારે તો રસોઈ માંડવાનું થઈ ગયા બરાબર. હાલશે તો હાલો બધે આવી જાઓ બપોરા કરવા. બપોરા કરી લઈએ પછી વાસણ મૂકી થોડીક વાર આરામ કરી ફરી પાછા હતા ને કામે લાગી જાય બરોબર. દઈના તો આજે જ દરા નહીં નહીં દરાયો જોઈએ. ને આમાં છે ચણા મેથી નું અથાણું. યાર બેન માયા ભાઈ નથી કેતા ફટાકે તો ફૂટશે જ. અહીંયા દહીંના તો દરશે જ દરાહે જ નહીં દરાહે જ. હાલો જમી
જય હા હવે આવડી ગયું. હેલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 6:15 અને તારા જીવતિ છે. મારા રૂંઢાના બધા કામ થઈ ગયા છે અને પાપડ હુકાળા નથી. જો બપોર પછી વાતાવરણ છે ને, આજે વરસાદ જેવું થઈ ગયું હતું, વાદળા થઈ ગયા હતા, જો એકદમ ડબ જેવું થઈ ગયું છે. 2-3 દિવસથી આ વાતાવરણ છે ને, બપોર પછી હાવ ધાબળ થઈ જાય છે અને ઘઉં બધી અહીંયા જ પડ્યા છે, દહીણા નથી દઈ રહ્યા. કેમ કે સાહેબ બપોરે ના જ પડી હતી કે દહીણા તો નહીં જ ધરાય, એટલે નહીં જ ધરાય, એટલે એની જ વાત રહી. આપણી વાત તો હાલે નહીં, તો કંઈ નહીં. હાલો, આજ થોડીક તબિયત મારી નરમ ગરમ હતી બપોરે, એટલે બપોરે કલાક એક જેવો આરામ કરી લીધો. પછી જે મારા બીજા કામ હતા એ પૂરા કર્યા, રૂંઢાના કામ કર્યા, તો 6:15 વાગી ગયા. તો કંઈક કહો હતો આજનો મારો વિડીયો, તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો. તો ફરી પછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ.